નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ અને ખેતીની નવી નવી માહિતી જે છે એ મેળવવા માટે આપણે કંઈક ને કંઈક નવી માહિતી માટે ભેગા થતા હોઈએ છીએ. ત્યારે આજે મહત્ત્વનો પાક અને ઘણા જ બધા ખેડૂત મિત્રો જે છે એ છેલ્લા વર્ષોની અંદર એ અપનાવ્યો છે એવો ખેતીનો પાક એટલે પપૈયાની ખેતી. અને પપૈયાનો પાક જે છે એ આપણા વિસ્તારની અંદર કેટલો સક્સેસ ગયો છે, કેવું ઉત્પાદન મળે છે, કેવા કેવા પડકારો છે, કયા ફાયદાઓ છે, ક્યાં એનું માર્કેટ છે, કેવા ભાવ મળે છે, વિઘા દીઠ કેટલું ઉત્પાદન આવે છે, આવી સરસ મજાની માહિતી વર્ષોથી જે ખેતી કરે છે, 15-20 વર્ષ તો ખરા ને, 15-20 વર્ષના જે છે સતત પપૈયાનું વાવેતર પોતાના ખેતરમાં હોય તો એવા અનુભવી ખેડૂત પાસેથી જ જે છે આપણે માહિતી મેળવીએ કે પપૈયાનો પાક જે છે એ કેટલો મહત્ત્વનો છે, એમાં શું શું ફાયદા છે અને કયા કયા ગેરલાભ થાય છે, કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ, આવી સરસ મજાની માહિતી જે છે એ ભાઈ પાસેથી મેળવીએ. પહેલાં ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. મોટા ભાઈ, તમારું નામ? મારું નામ ગગજીભાઈ રામજીભાઈ. થોડાક ઊંચા અવાજે કહેજો. ગગજીભાઈ રામજીભાઈ ગોહિલ. ગોહિલ. ગામ તમારું? હાથસણી. હાથસણી. તાલુકો? વિછિયા. જિલ્લો? રાજકોટ. મોબાઈલ નંબર તમારો એક આપજો ગગજીભાઈ. 97-141-63-42. ગગજીભાઈ, તમે જે છે એ વર્ષોથી પપૈયાનું વાવેતર કરો છો, તો પપૈયાનું વાવેતર શા માટે કરો છો? હવે એક તો દવા ખેતી મજૂરી ઓછી લાગે. દવા ખાતર અને મજૂરી સારું રહેશે આપણને એમાં. એટલે જે છે એ પપૈયાનું વાવેતર તમે કરો, બરાબર. પપૈયાનું વાવેતર જે છે એ કયા સમયગાળાની અંદર જે છે એ કર્યું હોય તો જે છે એના ભાવ માર્કેટની અંદર મળે, તો કયા સમયગાળાની અંદર પપૈયાનું વાવેતર કરવું જોઈએ? સમયગાળો તો ઉતાણી આજુબાજુ, ટૂંકમાં ઉતાસણીની આજુબાજુ, બરાબર છે. એટલે શું છે કે વરસાદ આવે, વાવણી થાય ત્યાં વરો ફાલ બેસે, દિવાળી ટાણે પાક પડે, બરાબર છે. એટલે થોડુંક શિયાળામાં આપણને ભાવમાં સારું રહે. શિયાળામાં ભાવ સારો રહે, બરાબર છે. હવે જે પપૈયા જે છે એનું બિયારણ જે છે એ બિયારણ વાવવું સારું કે રોપ વાવવો સારો, તમારી દૃષ્ટિએ શું સારું, કયું બિયારણ જે છે પસંદ કરવું જોઈએ? બિયારણ આપણે દેશી તરીકે ઓળખાય મધુબિંદુ. મધુબિંદુ. હા, આપણે આપણા વિસ્તારમાં તડકો બડકો બધું તકલીફ હારીને રહ્યા છે, એટલે કે ટૂંકમાં સહન જે છે એ કરી શકે છે. હા હા હા, મધુબિંદુ. હા, તાયવન વાવવું હોય તો પછી એનો રોપ લાવવો પડે, બરાબર. એના રોપા ડાયરેક્ટ લાવવા, એનું બી મોંઘું હોય એટલે બી આપણે ઉગે કોઈ ન ઉગે એવું બને, એટલે એનો રોપ હોય તો એમાં સારું અનુકૂળતા રહે, બરાબર છે. એટલે કે એની અંદર જે છે એ રોપ જે છે એ લાવવો પડે. હવે પાયાના ખાતરો તરીકે કયા ખાતરોનો ઉપયોગ તમે કરો છો? પાયામાં મેન તો દેશી ખાતર જ, છાણિયું દેશી ખાતર. દેશી ખાતર છાણિયું, પછી ડીએપી છે, વીસવી છે, આપી એકવી, પણ મેન તો ઓલું ખાતર જ જોઈએ. બરોબર છે. પપૈયાનું અંતર જે છે એ કેવી રીતનું રાખવું જોઈએ? બે સોળ વચ્ચેનું અંતર અને બે હાર વચ્ચેનું અંતર એ કેટલું હોય? બે સોળ વચ્ચેનું 4-5 ફૂટ. બે સોળ વચ્ચેનું 4-5 ફૂટ. 4-5 ફૂટ. બે હાર વચ્ચેનું 7-8 ફૂટ. 7-8 ફૂટ આટલું જે છે એ વાવેતરનું અંતર રાખવું જોઈએ, એ અનુકૂળતા આવે છે, બરોબર છે. હવે આ રોપા જે છે એને આપણે વાવ્યા પછી, એટલે કે ટૂંકમાં જે રોપ જે છે એ વાવ્યા પછી જે છે એ ઘણી વખત જે પ્રશ્ન આવે છે, તો એના બાબતે આપણે શું કાળજી રાખવી જોઈએ કે રોપ વાવ્યા પછી અથવા તો બિયારણ વાવ્યા પછી આપણે શું કાળજી લેવી જોઈએ? કાળજી તો ટાઈમે ટાઈમે પાણી આપવું પડે. હા હા હા, બસ. બીજું તો દવા તો આપણે કાંઈ છાંટતા નથી, કંઈ દવા આપતા જ નથી. બિલકુલ નહીં, બિલકુલ નહીં, દવાનો ઉપયોગ નહીં. પણ હવે એવું લાગે છે કે કાંઈક કરવું પડશે ટૂંકમાં. હા હા, શેના માટે કરવું પડશે? આ અમુક વાયરસ આવે છે, અમુક પીળા પડે છે. એના માટે તમે આમ ઉપર કોઈ દવા છંટકાવ કરતા જ નથી? નથી કર્યું. તો દેશી ઉપચાર કોઈ કરો છો ખરા? ખાટી છાશ કે એવું કંઈ? કોઈ કોઈ વસ્તુ હૈયા નથી કર્યું એમને. તો ખાટી છાશ જે છે એ એટલી જ મહત્ત્વનો જે છે એ કહેવાય ને, જો ખાટી છાશની આશનો ઉપયોગ આપણે કરવામાં આવે તો જે આ જે વાયરસ જે છે એ શરૂઆતમાં જે ગાળામાં જે આપણે આવે છે તો એ આપણે અટકાવી શકીએ છીએ. બીજું, ગયા વખતે ઘણા ખેડૂત મિત્રો એ જે છે ઉનાળામાં વાવેતર કરેલું અને પાળા સડાવી દીધેલા, તો એનાથી ઘણું બધું નુકસાન થયું છે, તો એના બાબતે તમે શું કહો છો? ઉનાળે પાળા સડાવવામાં તો પાણીનું ઓછું હોય ને પડખેથી ધૂળ ઢળાય જાય, એટલે મૂળિયાને વધારે મૂળિયા ઉઘાડા થાય ને વધારે તાપ લાગે, અને
પાળા તો શું છે કે થોડુંક પાણીનો ધરવો હોય તો ગમે ત્યારે સડાવી ગયું, બાકી નકર વાવણી પછી જ સડાવવાના હોય. બરાબર ને? એક આવું એક ખેડૂત મિત્ર એ ખાસ ધ્યાન રાખે. ના ના, બને છે બને છે. બરાબર. પછી પૂર્તિ ખાતર તરીકે તમે ખાતરો કાંઈ આપો છો કે જે પછી ઉપર ખાતરો જે આપવાના હોય એ કાંઈ ખાતરોમાં કાંઈ આપો છો ખરા? હા, ડીએપી આપી છે. ઉપર આપો? હા, એટલે મૂળ તો પાળા બાંધતી વખતે. પાળા બાંધતી વખતે આપો છો. પછી અમુક ફળ તૂટી ગયા કે બીજું ફળ બનાવવા માટે કોઈ વિષ વિષ છે એ આપી છે. હા હા હા, બરાબર છે. અને બીજું આમાં જે છે આ પપૈયામાં વાવેતર કર્યા પછી કેટલા સમયે પાક પડતો હશે, કેટલા મહિને જે છે પાક? 8 થી 9 મહિને પાકી જાય બી મીક્યા પછી. મધુબિંદુ દેશી જે આપણે રહી. હા હા, 8 થી 9 મહિને જે 8 થી 9 મહિને જે છે એ ટૂંકમાં એને પાક પડી જતો હોય. બી મીક્યા પછી ઉગ્યા સોઈપા પછી પાક. બરાબર છે. અને ઓલાને વાર લાગે, તારે રોપ સોઈપા કરી 10 થી 11 મહિના થાય એવો સમય લાગે. થોડીક મોડે જાત કરી. બરાબર. હવે પપૈયાની અંદર જે છે એ જે નર અને માદા આ એક મહત્વની વસ્તુ હોય છે, તો ઘણી વખત જે છે એ માદા છોડ જે છે એની સંખ્યા ઓછી હોય અને ઓલા નર વધી જતા હોય, તો એના માટે શું કરવું જોઈએ એમ? હવે જે આ બિયારણ આપણે લાવીએ છીએ ને એમાં 40-65% નીકળા જ છે. હા હા હા, બરાબર. એટલે એને તો આપણે કાઢવા જ પડે. ફૂલ આવે ત્યારે જે છે ખબર પડે, 1.5 મહિને ફાલ આવે ને ત્યારે ત્યારે નક્કી થાય. બરાબર છે. પછી અમુક રાખવાના હોય, 5 થળિયા રાખવી છે આપણે. હોય 5 થળ રાખવાના, બાકીના જે શીખ આપીને બીજા કાઢ નાખવાના. બરાબર છે. એક પપૈયા દીઠ જે છે એ ઉત્પાદનની વાત કરવી હોય તો પપૈયાની અંદર કેટલું ઉત્પાદન જે છે એક છોડ દીઠ આવતું હોય અંદાજે? 2 થી 3 મણ આવે. વધીને આવે, પણ એમ એ સમય જો ઝાડું નરવું હોય તો ઝાઝો સમય રાખવી તો ઝાઝો આવે. બાકી 2 થી 3 મણ તો પાકું દે, 1 છોડ દીઠ એટલું આવે. બરાબર છે. પપૈયાની જે છે એની માર્કેટ જે છે એ કઈ જગ્યાએ છે, તમે કયા માર્કેટમાં લઈ જાઓ છો અને એના ભાવ કેવા, સરેરાશ ભાવ કેવા મળે છે? આપણે માર્કેટમાં તો જો ભાવનગર, રાજકોટ, વેચ્યા, જસદણ, બોટાદ, અમદાવાદ સુધી તો આપણે તો ઘરે બેઠા જ દઈ દેવી છે. આપણે લઈને જ જાત આવે. બરોબર છે. કે ના લઈને જાય, ભાવ ઓછા હોય વધતા હોય, આજ કશે વેસાશે નહીં વેસાય. એટલે અને ભાવમાં તો પાકાના 500 હોય ને પછી 200 હોય ને હોય હોય. બરોબર. પણ ટૂંકમાં શિયાળામાં હોય તો વધારે ભાવમાં, શરૂઆતમાં હોય 500-700 રૂપિયા હોય, થોડા થોડા માલ બધે આવતો હોય, પછી જેમ સતારો થતો જાય. બરોબર. એમ ઘટતા જાય પછી. એટલે મૂળ 100 રૂપિયાનું આવરદાનું મળે છે ટૂંકમાં, કાસા પાકાનું બી. કાસા પાસે 50 રૂપિયાના મણે જાય, ફના મણે જાય. બરોબર. એટલે કે ટૂંકમાં વીઘા દીઠ કેટલાક મણ ઉત્પાદન આવતું છે? વીઘે એમ માનો ને કે વીઘામાં 500 થળિયા તો હોય, 2 મણ આપે તો 1000 મણ આપે. હા હા, બરાબર છે. અને ભાવ જે છે આપણે 100 રૂપિયા ગણવાનો રે, મણનો 100 રૂપિયા જેવો ભાવ રે. આ હોનું આવરે. બરાબર. તો આમ રૂપિયાની દ્રષ્ટિએ વાત કરવી હોય તો કેટલા 1000 રૂપિયાનો વીઘો હુજે એવરેજ? હા, એવરેજ તો એમ માનો ને કે 40-50 પછી 1,00,000 સુધી આપણે વીઘો આવેલો. બરોબર છે. હા 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 હા. પછી શું છે કે અમુક ટાઈમે વરસ મળો હોય તો મણ મણ થઈને તે. હા, એ તો જે એવરેજ ની વાત છે. સારું વરસ હોય તો પાછા વધી જતા હોય ને, કપા કરતા ડબલ તો થાય. એ નક્કી વાત છે, કપા કરતા ડબલ થાય. બરોબર. અને હવે ઝાડવું એક બનવું જોઈએ, ઝાડવું બની ગયા પછી વાંધો નહીં. બાકી આવડું હોય ને એ વયું ગયું હોય તો આપણે કહીએ મારે બેટું લ્યો, આપણે કાંઈ આવ્યું નહીં, પણ ઝાડવું નથી બન્યું એટલે તો આપણું ટૂંકા. બરાબર છે. ઝાડ જે છે એ ટૂંકમાં બની જવું જોઈએ. અને પિયત જે છે એ ખાસ કરીને દેવા જેવી બાબત હોય તો પિયતમાં કેટલી કાળજી રાખવી જોઈએ? પિયતમાં શું એક આપણે વાત રહી જાય એમ. પિયતમાં તો જો 2-3 મહિનાનું થઈ ગયું, ફળ લાગ્યા પછી તો કાંઈ વાંધો નહીં. જેવી પછી જમીન ઉપર આધારે, એક આંતરા પાવી તો હાલે, બીજે 100 થાદીએ પાવી તો હાલે, પછી થોડુંક ઢાળવાળું હોય, પાણી ન રોકાતું હોય તો રોજ પાવી તો હાલે. બરોબર. પછી આપણે પાસે પાણીનું જેવી સુવિધા એમ. બરોબર. ઓછું હોય તો આપણે 2-4 દિયા પાઈએ. પછી જાજુ હોય ને ફળ બળ થઈ ગયા હોય તો પછી શેરડીને પપૈયા થઈ તે ખમે. સરસ સરસ. જોયું ને ખેડૂત મિત્રો, આ હતી વાત પપૈયાની. પપૈયાની જે છે એ વર્ષોના અનુભવી પપૈયાની ખેતી જે છે એ સરસ રીતે કરે છે અને સારામાં સારું ઉત્પાદન જે છે પણ મેળવે છે. આવી જે દવાનો ઉપયોગ જે છે ઠામુકો કરતા નથી, ખાતર જે છે એ જરૂરિયાત પૂરતું આપે છે. આવી સરસ મજાની વાત ગગજીભાઈએ આપણને કરી. ગગજીભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને સરસ મજાની પપૈયાની વાત કરી એ બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.